गतेना समाचार एलएसी पर सेनाना जवानों ने हथियार चलावानी छूटा खूब मोटा समाचार अत्यारे सामे आवी रह्या छे। लाइन ऑफ एक्चुअल कंट्रोल पर कार्यवाही करवा माटे सेना ने छूटो दौर अपायो छे અને હથિયાર ન ચલાવવાના નિયમમાં બદલાવ કરવામાં આવ્યો છે। છેલ્લા કેટલાય દિવસથી સીમા પર તણાવની સ્થિતિ છે ને એવામાં હવે સેનાને ખુલ્લી છૂટ આપી દેવાય છે। એલએસી પર હથિયાર ન ચલાવવાનો જે નિયમ હતો તેમાં બદલાવ કરવામાં આવ્યો છે અને સેનાને પૂરતી છૂટ અત્યારે આપી દેવાય છે અને હથિયાર ચલાવવાની છૂટ અત્યારે આપી દેવાય છે। આ ખૂબ મહત્વપૂર્ણ સમાચાર છે એવા સમયે કે જ્યારે કલવાન ઘાટીમાં સતત ચીની સેના દ્વારા પગલું ભરવામાં આવી રહ્યું છે। આપણા 20 સૈનિકોના જીવ આપણે ગુમાવ્યા છે અને એ તમામની વચ્ચે હવે હથિયારનો ઉપયોગ ક્યારે કરવો તેનો નિર્ણય સેના કરશે। એલએસી પર સેનાના જવાનોને હથિયાર ચલાવવાની છૂટ આપી દેવાના ખૂબ મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે। આ એ સમય સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યારે સતત દેશભરમાં લોકોનો રોષ ચીન પ્રત્યે જોવા મળી રહ્યો છે, આક્રોશ જોવા મળી રહ્યો છે અને આ તમામની વચ્ચે હવે સેનાને છૂટો દોર ખુલ્લી છૂટ અપાય હોવાની વિગતો અત્યારે મળી રહી છે। જો કે ક્યારે હથિયારો ચલાવવા તમામ બાબતોનો નિર્ણય હવે સેના પર જ છોડવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે પહેલા એ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો હતો કે સેના પર હથિયાર નહીં ચલાવવામાં આવે। જે ઘટના આપણે થોડા દિવસ પહેલા જોઈ તેમાં પણ એ જ પ્રકારની ઘટના સામે આવી હતી કે જ્યાં પથ્થરોનો ઉપયોગ થયો હતો ચીની સૈનિકો દ્વારા, તો લાકડાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો, સળિયાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો પરંતુ હથિયારોના ઉપયોગની છૂટ નહોતી। પરંતુ હવે એલએસી પર કાર્યવાહી કરવા માટે આ છૂટ આપી દેવાય છે। એલએસી પર હથિયાર ન ચલાવવાના નિયમમાં બદલાવ કરી દેવાયો છે। હવે હથિયારનો ઉપયોગ ક્યારે કરવો તેનો નિર્ણય સેના દ્વારા કરવામાં આવશે।